नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 9 विषय विज्ञान जेमा प्रकरण 3 छे, बराबर परमाणु अने अणुओ। नमस्कार विद्यार्थी मित्रों, हवे आ प्रश्न में आपणे समझवानुं छे प्राचीन समय में तत्वना नाम केवी रीते अपाता हता ते समझावो। आपणे जोयुं के 17 કે 18મી સદીમાં તત્વને છે એની સંજ્ઞાથી ઓળખવાની શરૂઆત થઈ હતી અને સૌ પ્રથમ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક હતા ડાલ્ટન। ત્યારે ખૂબ ઓછા એવા તત્વો છે જાણીતા હતા અને શોધાયેલા હતા, એટલે ડાલ્ટને એની દરેકની એક ખાસ પ્રકારની સંજ્ઞા ચિહ્નની મદદથી બનાવવામાં આવી હતી, એક ચિહ્ન આપવામાં આવ્યું હતું, બરાબર દરેક સંજ્ઞા માટે દરેક તત્વને। પછી ભવિષ્યની અંદર એટલે કે હાલમાં તમે જુઓ છો કે ઘણા બધા તત્વો છે શોધાઈ ગયા છે। આજે તત્વોની કુલ સંખ્યા વિશ્વમાં 118 છે, તો ડાલ્ટનના મત મુજબ જો આપણે 118 તત્વોની સંજ્ઞાઓ ચિહ્નની મદદથી બનાવીએ તો ઘણી બધી અગવડતાઓ ઊભી થાય, અને આપણે ઘણી વખત એવું બને કે આપણે એ બધા તત્વોની સંજ્ઞાઓ અલગ અલગ આપી પણ ના શકીએ। તેથી સરળ રીતે સંજ્ઞાનો ઉપયોગ કરનાર જો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ છે બર્જેલિયસ। તમે જોયું વિદ્યાર્થી મિત્રો અગાઉના પ્રશ્નમાં કે બર્જેલિયસ એવા વૈજ્ઞાનિક હતા કે જેને તત્વના નામના પહેલા અને બીજા અક્ષરની મદદથી સંજ્ઞા છે એ બનાવી, અને હાલમાં આવી રીતે જ આપણે સંજ્ઞા છે એ કોઈ પણ તત્વની બનાવીએ છીએ અને એ સંજ્ઞાના આધારે એ તત્વને આપણે ઓળખીએ છીએ। પણ અહીંયા આપણે વાત કરવાના છીએ કે પ્રાચીન સમયની અંદર તત્વનું નામ કેવી રીતે આપવામાં આવતું હતું। આજે તમે જુઓ કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, કોપર છે, સોનું છે, બરોબર આ બધાનું નામ કઈ રીતે પડ્યું હતું ચાલો સમજીએ। આપણે પહેલો મુદ્દો છે કે શરૂઆતમાં પ્રાચીન સમયમાં તત્વના નામ તેમના પ્રાપ્તિસ્થાન એટલે માની લ્યો કે તત્વ જે જગ્યાએથી મળ્યું છે એ જગ્યાનું પ્રાપ્તિસ્થાન ગણાય, એટલે કે એ સ્થાન અથવા પ્રાપ્તિસ્થાન કે જ્યાંથી સૌ પ્રથમ તે મળ્યું હતું તેના પરથી એનું નામ આપવામાં આવ્યું હતું। હવે એવું કયું તત્વ છે કે એના પ્રાપ્તિસ્થાનના આધારે એનું નામ આપવામાં આવ્યું, તો એ તત્વ છે કોપર, બરાબર કોપર એટલે તાંબુ। આપણે રોજિંદા જીવનમાં તાંબાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરીએ છીએ, ખાસ કરીને ઇલેક્ટ્રિક સાધનોમાં તાંબાનો વાયર જ વપરાય છે, તાંબાના વાસણ પણ પહેલાં હતા, અને તાંબુ છે એ ઘણી બધી ધાતુઓ સાથે મિક્સ કરીને પણ આપણે અન્ય ધાતુઓ ઉપયોગ કરીએ છીએ। તો આજે તાંબુ એટલે કે કોપર, હાલનું નામ એનું કોપર છે, પણ સૌ પ્રથમ એનું નામ હતું સાયપ્રસ, બરાબર, અને સાયપ્રસ પરથી એનું નામ છે, સાયપ્રસ સ્થળ છે, સ્થાન છે, બરાબર છે, ગ્રીક દેશનો આ એક પ્રદેશ છે, અને આ સાયપ્રસ પ્રદેશમાંથી છે એ કોપર સૌ પ્રથમ મળી આવ્યું હતું, કારણ કે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું એટલે એનું નામ પણ છે ને સાયપ્રસ જ પાડવામાં આવ્યું હતું, અને પાછળથી આપણે એનું નામ કોપર રાખ્યું છે। પછી કેટલાક તત્વના નામ છે, જો દરેક તત્વનું નામ એના પ્રાપ્તિસ્થાન ઉપરથી પાડવામાં આવ્યું નથી, બરાબર છે, કેટલાક તત્વોના નામ છે એના વિશિષ્ટ રંગ, કારણ કે તત્વ જ્યારે મળ્યું હતું જમીનમાંથી, બરાબર છે, ભૂમિમાંથી, તો કેટલાક વિશિષ્ટ ગુણધર્મ ધરાવતું હતું, એટલે કે કેટલાક તત્વો છે રંગીન હતા, જુદા જુદા રંગ ધરાવતા હતા, તો એવું તત્વ કયું, તો કે એક્ઝામ્પલ તરીકે સોનું, સોનું એ પીળા રંગની ધાતુ છે, બરાબર છે, અને એનો રંગ પીળો છે એટલે એનું નામ છે ને ઓરમ રાખવામાં આવ્યું। ઓરમનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો પીળા રંગની ધાતુ, ઓરમનો મતલબ શું થાય તો કે પીળા રંગની ધાતુ, આજે આપણે એને સોનું કહીએ છીએ। તો આ આપણે વાત કરી પ્રાચીન સમયની અંદર જે તત્વના નામ રાખવામાં આવતા હતા એના પ્રાપ્તિસ્થાન અને એના રંગના આધારે। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે, આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।